સુરતના પાલ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લાગણીઓનો લંચ બોક્સ મૂકવામાં આવ્યો છે. આ લાગણીના લંચ બોક્સમાં વિદ્યાર્થીઓ તેમના મનની અંદર ચાલતી મૂંઝવણ લખે છે. બાળક ઘણીવાર પોતાના મનની વાતો પોતાના પરિવાર કે મિત્રોને નથી કરી શકતા તેવા પ્રશ્ન બાળકો એક કાગળમાં લખે છે અને તેને લાગણીના લંચ બોક્સમાં મૂકી દે છે. શાળાના પ્રિન્સિપાલ પ્રકાશભાઈએ 4 વર્ષ પહેલા એક શાળાની વિદ્યાર્થિનીની ઘટના બની હતી ત્યારબાદ આ વિચાર આવ્યો અને તેમણે ત્યારબાદ આ વિચાર અમલમાં મૂક્યો અને તેને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકો દર શુક્રવારે તેમને મૂંઝવતા પ્રશ્ન આ લાગણીના લંચ બોક્સમાં લખીને મૂકે છે અને શનિવારે પ્રાર્થના બાદ વિદ્યાર્થીની બહેનો આ મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ આપે છે અને ઘણીવાર બાળકો ભણતર અને શાળા સિવાયના પર્સનલ પ્રોબ્લેમ પણ આ લાગણીના લંચ બોક્સમાં મૂકે છે. ત્યારે અમુક કેસમાં શાળાના પ્રિન્સિપાલ દ્વારા પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. ત્યારે આ લાગણીના લંચ બોક્સ થકી અત્યાર સુધી 200 જેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને બાળકોના મનની મૂંઝવણ દૂર થવાને લઈને બાળકોની આંતરિક શક્તિનો પણ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને તેઓ ભણતરમાં પણ વધુ ધ્યાન આપી રહ્યા છે. લાગણીના લંચ બોક્સનો આખો વિચાર એક એવી ઘટના પરથી આવ્યો કે એક દીકરી 8મા ધોરણની એ 2 દિવસ સુધી સતત શાળાએ નહીં આવી તો પછી તપાસ કરી વર્ગ શિક્ષકે એના ઘરે જઈને કે કેમ નથી આવતી દીકરી. આમે અમે ગેરહાજર બાળકોની તપાસ કરતા હોઈએ છીએ એટલે એના મમ્મીએ કહ્યું કે એ તો ઘર છોડીને ભાગી ગઈ છે, ગરબા કંઈક કંકાસ થયો કે લડાઈ થઈ હશે. એ દીકરી પાછી આવી અને અમને ખબર પડી કે પાછી આવી છે એટલે એને કહ્યું કે તમે એને નિશાળે મોકલો. અને નિશાળે મોકલ્યા પછી મને વિચાર આવ્યો કે એને હું પૂછું કેમ તું ઘર છોડી ગઈ. એટલે એણે કહ્યું કે સાહેબ મારી કઝિન સાથે અમારી બોલચાલ થઈ, એમાં મારી કઝિન સિસ્ટરનો જ વાંક હતો પણ ઘરના લોકોએ એને કંઈ ના કહ્યું ને બધા મને જ ખીજાયા. એટલે મને એવું થયું કે આ બાળકો આ વય કક્ષાના બાળકોને વાત પોતાની વાત જો કોઈ સાંભળે તો ગમે અને જો નહીં સાંભળે તો એ આવા પગલાં પણ લઈ શકે. એટલે નક્કી કર્યું કે મારી શાળાના બાળકોને કોઈ મૂંઝવણ હોય તો એ અહીંયા કહે. એટલા માટે અમે આ લાગણીનું લંચ બોક્સ બનાવ્યું. આનું નામ લાગણીનું લંચ બોક્સ એટલે આપ્યું કે તમારી લાગણી મૂંઝવણ તમે કોઈને ન કહી શકતા હોય એ બધું જ તમે આમાં ચિઠ્ઠી લખીને નાખી શકો છો અને એમાં તમારી ઓળખ આપવાની રહેતી નથી. ગુપ્ત રીતે તમારા નામ વગર લખો. અમે દર શુક્રવારે આ લંચ બોક્સ ખોલીએ અને એમાંથી પ્રશ્નો જોઈએ અને એ પ્રશ્નોનો શનિવારની પ્રાર્થનામાં એનો ઉકેલ આપીએ. અને કેટલાક પ્રશ્નો એવા હોય કે જેમાં ઇન્ડિવિઝ્યુઅલ પિન આઉટ કરવું પડે તો પછી અમે શોધીએ કે આ કોનો ખરેખર કોનો પ્રશ્ન છે. ક્યારેક ક્યારેક એના મા બાપનું પણ કાઉન્સેલિંગ કરવું પડે. બિલકુલ બિલકુલ. એટલે એમાં શું છે કે બાળકોને વિસ્મય અને કુતૂહલ એમાંથી જે પ્રશ્ન આવે તે આમાં નાખે. અને તમે કહ્યું તેમ એ સિલેબસના પ્રશ્નો પણ ક્યારેક પૂછે અને ક્યારેક ક્યારેક તત્કાલીન ઘટના સંદર્ભમાં પણ પ્રશ્નો પૂછે અને ક્યારેક ક્યારેક ખરેખર એના મનમાં જે મૂંઝાણ જે કોઈને ના કહી શકતો હોય એવા પ્રશ્ન પણ પૂછે. દાખલા તરીકે એક ચિઠ્ઠીમાં એવું આવેલું કે મારા ઘરમાં હું અને મારો ભાઈ 2 જ જણ છે તો ઘરમાં જ્યારે પપ્પા કંઈ પણ લાવે છે તો ભાઈને વધારે આપે છે, મને ઓછું આપે છે. ભાઈને હાઈસ્કૂલમાં ભણાવે છે, મને સરકારી શાળામાં ભણાવે છે. તો આવું કેમ? તો આ પ્રશ્નના ઉકેલ માટે અમારે એના વાલીનું પણ કાઉન્સેલિંગ કરવું.